બોલો આ કઈ રીતે આ વાવેતર એરંડો નું? એરંડા ટ્રેક્ટર ના ઓડ કરીને ચૂપ્યા અને 2 ફૂટના 2-3 ફૂટના ગાળા રાખ્યા એટલે હું ત્યાં છોડ વિકાસ કરે, છોડ વિકાસ કરે એટલે માળો પુષ્કળ આવે, માળો પુષ્કળ આવે એટલે ઉત્પાદન વધારે મળે અને વીઘાના ઓછામાં ઓછા 35-40 મણ થાય, ખેડૂત સંભાવિત થાય અને વેચવા જાય એટલે 1500-1500 ભાવ આવે તો જ ખેડૂત પૈસાવાળો અને ખેડૂત પગ પર થાય, નકર ગમે મંજીરા વગાવો. હેલો ખેડૂત મિત્રો, તો આજના બ્લોગમાં આપણે વાત કરીશું કે એરંડાની વાવણી કઈ રીતે કરવી. તો જે હું પ્રોસેસ બતાવું એ પ્રોસેસથી તમે એરંડાનું વાવેતર કરશો તો 100-100% તમને જબરજસ્ત રિઝલ્ટ મળશે. જો કે અમે જઈ સાલ વાયા હતા તે જઈ સાલ અમને 1.5 વીઘાના 20 બોરી એટલે કે 80 મણ જેટલો ઉતાર આપ્યો હતો એરંડાને. તો એ દેવીલા કઈ રીતે વાવવા અને કઈ રીતે એની માવજત લેવી, શું કરવું એ બધું આજના બ્લોગમાં હું તમને બતાવું. તો વિડીયો છે કે એન્ડ સુધી જોજો તો જ તમને ખબર પડશે. તો લેહડો આપણે જઈએ પ્રોસેસ નંબર 1. દિવેલા વાવતી પહેલાં તો આપણે બિયારણ તો ગમે તે તમે લાવો, કારણ કે બિયારણ આપણે કોઈ કશું કહેવું નહીં, તમને જે યોગ્ય લાગે એ બિયારણ લાવજો. પણ એને કઈ રીતે સૌ પ્રથમ એરંડોનું વાવેતર કર્યા આગળ પહેલાં તો આપણે ખેતરને વ્યવસ્થિત રીતે શરૂઆતમાં ખેડી જ દેવાનું, ખેડી અને પછી પ્લાવ મારવાનું. પ્લાવ મારવાથી જેથી કરીને જમીન બહુ ઊંડેથી ખેડાય એટલે મૂળાંડોનો એરંડોનો વિકાસ થાય. તો પહેલાં તો ખેડ મારી ખેતર હરખું કરી અને પછી પ્લાવ મારવાનું. પ્લાવ માર્યા પછી ફરીથી આપણે ઓર કાઢી દેવાના અને હતા જો આ રીતે આખું ટ્રેક્ટર જાય 2 પાળો પછી એટલી જગ્યા રાખવાની, કમ્પ્લીટ આખું આપણું ટ્રેક્ટર નીકળી જાય. મેં વચ્ચોવચ્ચ પાળાની વચ્ચે ટ્રેક્ટર આખું જતું રહે એટલા ગાળાની અંદર આપણે પાળી કરવાની અને પાળી કર્યા પછી એક દોણો અહીંયા ચોપવાનો એરંડાનો અને એક દોણો એટલે લગભગ 2.5 ફૂટના ગાળા એક દોણો ચોપવાનો, 2.5 ફૂટના ગાળા એક દોણો અને વચ્ચેનો ગાળો આખું ટ્રેક્ટરમાં રમતું હેડી જાય એ રીતે વાવવાનું, એનું વાવેતર કરવાનું. પણ વાવેતર કર્યા અગાઉ જે વખત આપણે પાળી કરીએ એરંડાની એ વખત ટ્રેક્ટર જે વખત આવે પાળી કરવા માટે એ વખત આપણે DAP અને એના ભેગું ઉદ્યવની દવા એટલે કે મમરી આવે, ફોરેટ આવે એ અમે જઈ સાલ DAPની અંદર 2-3 ઠેલ્યો ફોરેટની અને DAP 2 મિક્સ કરી અને પછી ચાસની અંદર જે પાળી આપણે કરવાની હોય ટ્રેક્ટર પાળી કરે એ વખત એના આગળ ટ્રેક્ટરને આગળ ઓયણો બાંધેલો અને એનાથી DAPને ઉદ્યવની દવા નાખી અને પછી એના ઉપર કમ્પ્લીટ પાળી થઈ જાય જેથી કરીને આપણા દિવેલાને સીધું ખાતર એને મૂળિયામાં DAP મળી રહે. પહેલાં તો આપણે એ જ પ્રોસેસ કરવાની. જો આ રીતે અમે પાળીઓ કર્યો હતો એને પહેલાં ડાયરેક્ટ અંદર DAP ને બધું આપી ત્યાંનો ઓયણા વડે એટલે ડાયરેક્ટ છોડને મળતું થઈ જાય. આપણે જો ઓછું અંતર રાખીશું ટૂંકા ગાળા એરંડા વાળીશું તો એરંડા ફાલસી પણ એનો જોવા એવો ગ્રોથ નહીં થાય, માટે એનો જો માળોનો અને બધો ગ્રોથ કરવો છે તો આપણે થોડું અંતર એનું દૂર રાખવું પડશે, આખું ટ્રેક્ટર અંદર જતું રહે આરામથી. એ રીતે એટલા પોળા ગાળા વાવીશું તો જોરદાર રિઝલ્ટ એનું મળશે. જો કે અમને ગઈ સાલ સારું એવું રિઝલ્ટ મળ્યું હતું એટલે આ વિડીયો અમે બનાવીએ છીએ આજનો. તો પહેલાં તો અંતર પોળું રાખવાનું, પછી પાળ કરતી વખત એના ઓયણો આગળ વધી અને DAP અને ઉદ્યવની દવા નાખવાની, પછી ચોપવાની પણ તમને વિગત બતાવી કે 2-2 ફૂટના અંતરે એક દોણો જ આપણે મૂકવાનો એ દિવેલાનો અને પછી આપણે અડ્યા જવાનું અને પછી જ્યાં વખત પિયત કરવાનું આવે એ વખત તમે અંદર લસકો પણ પૂંખી શકો જેથી કરીને આપણો એ લસકો નીચે પડી રહેશે. 2 પાક થાય એરંડાનું નુકસાન કરવાના નહીં લસકો, એટલે લસકો પણ આપણે લસકાનું પણ સારું એવું ઉત્પાદન લઈ શકીએ એરંડાની અંદરથી. તો જો અમે આવ્યા તારા અમારા વાળીએ, જો કે પાળીઓ કરાવી દીધો કારણ કે ભરા પાણી અમારા ખેતરે ભરાઈ રહે એટલે અત્યારથી દિવેલાને પાળીઓ કર્યો. તો હજી તો વાવેતર કરવાનું તો 15-20 દિવસ પછી કરવાનું, પણ અત્યારે કમ્પ્લીટ કરીને મૂક્યું. તો તમે ચોક્કસ મેં બતાવ્યો પ્રયોગ કરજો તો 100-100% તમને જબરજસ્ત રિઝલ્ટ મળશે.